આ ચોમાસામાં દેશમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ થયો છે. પૂરા દેશની વાત કરીએ તો દેશમાંથી દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એવું હવામાન વિભાગે જણાવ્યું છે. નોર્મલ 868 મિલીમીટરની જગ્યાએ 934 મિલીમીટર વરસાદ છે નોંધાયો છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાણામાં ખૂબ જ વધારે વરસાદ છે નોંધાયો છે. ત્યારે વાત કરીએ દેશના ચોમાસાની. દક્ષિણ પશ્ચિમી ચોમાસું સમગ્ર દેશમાંથી સંપૂર્ણપણે પાછું ખેંચાઈ ગયું છે અને દક્ષિણ પૂર્વ દ્વિકલ્પના ભારતમાં ઉત્તર પૂર્વ ચોમાસું શરૂ થઈ ગયું છે એમ ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું. આ વર્ષે દક્ષિણ પશ્ચિમી ચોમાસું 30 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું અને 2 જુલાઈ સુધીમાં પૂરા દેશમાં ચોમાસું છવાઈ ગયું હતું. તેણે 23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાંથી વિદાય લેવાની શરૂઆત પણ કરી દીધી હતી. સામાન્ય રીતના દક્ષિણ પશ્ચિમી ચોમાસું 1 જૂન સુધી કેરળમાં પ્રવેશે છે અને 8 જુલાઈ સુધીમાં પૂરા દેશને આવરી લે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાંથી એની વિદાય 17 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થઈ હતી અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ હતી. હવામાન વિભાગે એક નિવેદનમાં એવી રીતના માહિતી આપી હતી કે દેશમાં સામાન્ય રીતના 868 મિલીમીટરનો વરસાદ નોંધાતો હોય છે, પણ આ ચોમાસામાં 934 મિલીમીટરનો વરસાદ નોંધાયો છે, જે 2020 પછી સૌથી વધારે વરસાદ છે. 2024ના ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તીવ્ર લો પ્રેશર સિસ્ટમને પરિણામે થયો હતો. જૂન અને જુલાઈમાં વરસાદ સામાન્ય કરતાં 2% વધુ, જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં 12% વધુ નોંધાયો હતો. આ વર્ષે મોટી સંખ્યામાં લો પ્રેશર સિસ્ટમના કારણે ચોમાસાના વિરામની સ્થિતિનો અનુભવ થયો નથી. પ્રાદેશિક રીતના મધ્ય ભારતમાં સામાન્ય કરતાં 19.5% વધુ વરસાદ નોંધાયો છે. દ્વિકલ્પીય ભારતમાં 14% વધુ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં 7% વધુ વરસાદ નોંધાયો હતો. જો કે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ધાર્યા કરતાં 14% ઓછો વરસાદ થયો છે. જૂનમાં વરસાદ સામાન્ય રીતના 11% ઓછો થતો હોય છે, પણ જુલાઈમાં 9%, ઓગસ્ટમાં 15% અને સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં 11.6% વધુ વરસાદ નોંધાયો હતો. તો આ હતી ભારતના વરસાદની વિગતો. તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવજો અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડજો. આભાર.